राजूનું ફાર્મ આ ચેપ્ટર ખૂબ જ સરસ છે। આ ચેપ્ટર ની અંદર આપણે ઘણું બધું શીખીશું અને ફાર્મ માં કેવી રીતના પાક એટલે ક્રોપ કેવી રીતના ગ્રો થાય છે તેના વિશે આપણે જોઈશું। તો ફ્રેન્ડ્સ આની આ ચેપ્ટર ની અંદર રાજુ નામનો બોય છે, તેના ફાધર ફાર્મર છે, ફાર્મર એટલે ખેડૂત છે। તો તેના ફાધર અને તે રાજુનું તેનું પોતાનું ફાર્મ છે, ખેતર છે। તેની અંદર તે રાજુના ફાધર એની અંદર ઓનિયન નો પાક તૈયાર કરવાના હોય છે। તો ફ્રેન્ડ્સ તમને ખબર નહીં હશે કે એક પાકને ગ્રો કરવા માટે ખૂબ જ મહેનતની જરૂર પડે છે। તેમાં સીડ્સ કેવી રીતના નાખવું જોઈએ અને પ્રોપરલી કેવી રીતના તેને ગ્રો થાય તેની કેવી રીતના કેર કરવી પડે આ બધી જ આ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું। ફ્રેન્ડ્સ તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવશે। આપણે એક ફાર્મ વિશે જોઈશું, આપણા ઘરે સરસ મજાનું વેજીટેબલ આવે છે તો એ વેજીટેબલ્સ કેવી રીતના ગ્રો થાય છે, કેટલી મહેનત છે। તો આ ચેપ્ટરમાં રાજુના ફાધર એક ઓનિયનના પાકને રેડી કરવા માટે ખૂબ જ મહેનત કરે છે અને તે આપણે આ ચેપ્ટરની અંદર જોઈશું। તો ચાલો ફ્રેન્ડ્સ આપણે સરસ મજાના એક સરસ મજાનું ફાર્મ તરફ આપણે જઈએ, તમને ખૂબ જ મજા આવશે। ચાલો ફ્રેન્ડ્સ આપણે આજે હવે રાજુનું ફિલ્ડ તેના વિશે આપણે જોઈએ। તો રાજુ શું કહે છે તે આપણે સમજીએ। હું રાજુ છું, મારા ફાધર ફાર્મર છે, જે રાજુના ફાધર કોણ હતું, ફાર્મર હતા। અમે ગુજરાતના ઈડર તાલુકાના વસાઈ વિલેજમાં રહીએ છીએ। રાજુ ક્યાં રહેતો હતો તમને એક્ઝામમાં ક્વેશ્ચન આન્સરમાં પૂછાય કે રાજુ કયા વિલેજમાં રહેતો હતો, તમારે શું લખવાનું, ઈડર તાલુકાના વસાઈ વિલેજમાં। ઓકે, ઓક્ટોબર મંથ ચાલી રહ્યો છે, દરેક યર્સની જેમ મારા ફાધર ઓનિયનનો ક્રોપ માટે ફિલ્ડ ખેતર તૈયાર કરી રહ્યા છે। ક્રોપ એટલે પાક, કયો પાક તૈયાર કરી રહેલા છે, ઓનિયનનો પાક। ઓકે, આ સમયે ફિલ્ડમાં ઘણા બધા વર્ક કરવાના હોય છે। ફ્રેન્ડ્સ તમને ખબર છે ને કે જ્યારે ફિલ્ડમાં જ્યારે પાકને એટલે ક્રોપ કોઈ પણ પાકને ગ્રો કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે। વેજીટેબલ્સ કોઈ પણ વસ્તુ ગ્રો કરવા માટે ખૂબ જ એ મહેનતની જરૂર પડે છે। તો તેના ફાધર ઘણા બધા વર્ક કરવાના હોય છે એટલે પિતાજીને હેલ્પ કરવા હું પણ ખેતરે જાઉં છું। રાજુ શું કહે છે કે ફિલ્ડમાં ઘણા બધા કામ વર્ક હોય છે એટલે તેના ફાધરને હેલ્પ કરવા ક્યાં જાય છે, ફિલ્ડ ખેતરે જાય છે। છેલ્લા થોડા દિવસથી ફાધર એક્સ એટલે કુડારી વડે જમીન એટલે સોઇલ ને ખોડવું એટલે ડીગ તે જમીનને ખોદી રહ્યા છે, જેથી ફિલ્ડ કેવું બને, લૂઝ અને એકદમ સોફ્ટ બને। ફ્રેન્ડ્સ જ્યારે આપણે જમીનને એકદમ ખોદીએ તો એને ખોદવાથી શું થાય છે, એક જમીન એટલે સોઇલ એકદમ લૂઝ અને એકદમ સોફ્ટ બની જાય છે। પછી જ તેની અંદર જે પણ પાક આપણે ગ્રો કરવાનો હોય છે તેના જે સીડ્સ આવે છે એ સીડ્સની અંદર નાખવાના હોય છે, પણ તે પહેલાં ફિલ્ડને શું બનાવવાની હોય છે, એકદમ લૂઝ અને એકદમ સોફ્ટ બનાવવાનું છે જેથી તે ઇઝીથી ગ્રો કરી શકે, બરાબર? ફ્રેન્ડ્સ હવે એક ક્વેશ્ચન એવો પૂછાય કે રાજુના વિસ્તારમાં સોઇલને સોફ્ટ બનાવવા માટે એટ્સ નામના ટૂલ્સનો યુઝ થાય છે, ઓકે? તો આ પ્રકારના ટૂલ્સને તમારા વિસ્તારમાં શું કહેવાય છે એના વિશે આપણે થોડી ડિસ્કસ કરીશું। જો તમને પિક્ચરમાં ડિફરન્ટ ટાઈપના ટૂલ્સ દેખાય છે ને, તેને ક્યાં યુઝ કરી શકાય છે આ બધા ટૂલ્સ, એક સોઇલને એકદમ સોફ્ટ બનાવવા માટે જ યુઝ થાય છે, એવા બીજા ઘણા રીતે યુઝ થતા છે એવા ટૂલ્સ છે। તો એ ડિફરન્ટ એરિયામાં સોઇલને ડિગિંગ એટલે ખોડવા માટે ડિફરન્ટ ટૂલ્સનો યુઝ થાય છે,
તે ફ્રેન્ડ્સ આપણે જોઈએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ડિફરન્ટ ટાઈપના ટૂલ્સ વિશે આપણે જોઈશું. ફ્રેન્ડ્સ, જો તમને પિક્ચરમાં દેખાય છે તેમાં જે ફર્સ્ટ પિક્ચર તમે જોવ છો તે છે પ્લાવ. પ્લાવ એટલે હળ, જેને ફાર્મર ફિલ કરવા માટે ખોડવામાં યુઝમાં લે છે. ઓકે, પછી છે સેકન્ડ સિકલ. આવું ટૂલ્સ તમે ઘણા એવા જે ફાર્મર હોય છે તેના હેન્ડમાં જોયું હશે. હા ને, તમે તમારા ઘણા કોઈકવાર તમે કસે ગયા હશો તો કોઈ ફાર્મર વિલેજમાં તમે જોયું હશે આવું સિકલ નામનું ટૂલ્સ. હવે ફ્રેન્ડ્સ, થર્ડ છે ટ્રોવેલ. આ ટૂલ્સ જેના હાઉસમાં ખૂબ જ ફ્લાવર સ્પોટ હોય ત્યારે આ ટૂલ્સનો યુઝ કરે છે. ઘણાના હાઉસમાં હોય છે ને ફ્લાવર ગ્રો કરતા હોય છે પોટમાં, તો તે લોકો આ ટૂલ્સનો યુઝ કરે છે. આ મડને ખોડવા, ડીગ અથવા તો ન્યૂ પ્લાન્ટને ગ્રો કરવા માટે યુઝમાં લે છે. પછી નીચેના જે ટૂલ્સ તમને દેખાય છે તેમાં છે મેટ્રોક. મેટ્રોક નામનું ટૂલ્સ એક કોદારી જેવું જ ટૂલ્સ છે, દેખાય છે ને પિક્ચરમાં. આ તે પણ ડિગિંગ એન્ડ ચોપિંગ એટલે ખોડવા અને કાપવા માટે જ તેનો યુઝ થાય છે. પછી છે ફ્રેન્ડ સોવેલ. સોવેલ છે એટલે પાવડો. આ પણ તમને જે ફિલ્ડમાં જ યુઝ કરવામાં આવે છે, ફાર્મર જ તેનો યુઝ કરે છે. પછી જો તમને દેખાય છે લાસ્ટ પિક્ચર, એ છે રેક. રેક એ છે દાંતિયા જેવું ટૂલ્સ, તમને દેખાય છે કાંસકી કેવું હોય એ ટાઈપનું ટૂલ્સ છે, દેખાય છે ને, જે ગ્રાસને કટ કરવા અને સોઇલને લૂઝ એટલે નરમ બનાવવામાં યુઝ થાય છે. ફ્રેન્ડ્સ, જોયા ને કેટલા ડિફરન્ટ ટાઈપના ટૂલ્સ છે. આ બધા ટૂલ્સ ફાર્મર જ યુઝ કરે છે અને આ ટૂલ્સ સોઇલને એકદમ સોફ્ટ બનાવવા માટે યુઝ કરવામાં આવે છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે ડિફરન્ટ ટાઈપના ટૂલ્સ વિશે જોયું. હવે સોઈંગ ધ સીડ એટલે બીજની વાવણી. રાજુના ફાધરે પહેલાં તો આખા ફિલ્ડને ડીગ કરી નાખ્યું, ડીગ એટલે ખોદી કાઢ્યું. હવે રાજુના ફાધર માટીમાં સીડ્સને સોઈંગ એટલે વાવવાનું તૈયારી કરવા માંડ્યા. એવરી યરની જેમ મારા ફાધર ઓનિયન સીડ્સને વાવવાના હતા. રાજુ શું કહે છે કે એવરી યર એના ફાધર જે ઓનિયન સીડ્સ, જે ઓનિયનનો ક્રોપ ગ્રો કરે છે, તેવી રીતના આ યર્સ પણ તેના ફાધર ઓનિયનને ગ્રો કરવાના છે, વાવવાના હતા. જો તમને દેખાય છે જે બ્લેક કલરનું છે તે આ ઓનિયન સીડ્સ છે. કયું છે? ઓનિયનનું સીડ છે, જે કોઈપણ શોપમાં તમને મળી રહે છે. ફ્રેન્ડ્સ, કોઈપણ સીડ્સને વાવવા માટે તે પહેલાં ફિલ્ડને એકદમ ડીગ એટલે ખોદવું પડે છે, જેથી તેમાં સીડ્સને નાખવામાં આવે છે. સોઇલને એકદમ ડીક કરવાથી તે એકદમ સોફ્ટ, એકદમ લૂઝ, નરમ અને એકદમ સોફ્ટ થઈ જાય, જેથી તેમાં સીડ નાખીને નાખવાથી તે સરસ રીતે તે ગ્રો થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમને જે પિક્ચરમાં દેખાય છે આ કુરીગે નામનો એક ટૂલ્સ છે. કયું છે? કુરીગે. આ એક ટૂલ્સ હોય છે, એક તરફથી તે એકદમ શાર્પ હોય છે. શાર્પ એટલે અણીદાર હોય છે અને તે હળ સાથે અટેચ સ્ટીક લાકડી સાથે ઓક્સને બાંધેલું હોય છે. જો તમને પિક્ચરમાં દેખાય છે ઓક્સની સાથે જે સ્ટીક કરીને પછી જે બાંધેલું હોય છે તેને કુરીગે કહેવાય છે. એકદમ શાર્પ દેખાય છે ને પિક્ચરમાં હોય છે, તે ખેંચતા જાય છે, તેમ તે સોઇલને બરાબર ડીક કરતા જાય છે. આ શું કરે છે? ઓક્સની સાથે તેને બાંધવામાં આવે છે. જેમ ઓક્સ આગળ જતું જાય છે તેમ પાછળ તેના મદદથી આ કુરીગે નામના ટૂલ્સની મદદથી તે સોઇલને બરાબર ડીક કરતું જાય છે. જેમ સોઇલ ડીક થતું જાય તેમ ફાધર તેમાં સીડ્સ નાખતા જાય છે. ફ્રેન્ડ્સ, આ રીતનું એક હળ છે એટલે ઓક્સની સાથે બાંધવામાં આવે છે અને એ જેમ જેમ આ જેમ આગળ જાય તેમ તેમ સોઇલ શું થતું જાય છે? ડીક એટલે ખોટતું જાય છે, માટી ખોદાતી જાય છે અને પછી તેમાં રાજુના ફાધર ધીરે ધીરે તેમાં સીડ્સ નાખતા જાય છે. રાજુ પણ તેના ફાધરને હેલ્પ કરવા માંગતો હતો.
રાજુ તેના ફાધરને કહે છે કે મારે પણ તમને હેલ્પ કરવી છે. પણ સીડ્સ નાખવા માટે પણ તેના ફાધરે કીધું, પણ સીડ્સને માટીમાં નાખવાની એક ટેકનિક હોય છે. રાજુ એના ફાધરને કહે છે કે પપ્પા મને પણ આવી રીતના સીડ્સ નાખવું છે, પણ રાજુના ફાધર્સ તેને ના પાડે છે. તેના ફાધર કહે છે કે બેટા સીડ્સને માટીમાં નાખવાની એક ટેકનિક હોય છે, સીડ્સને એકદમ પ્રોપર ડિસ્ટન્સ સાથે નાખવું જોઈએ, નહીં તો તે પ્લાન્ટને બરાબર ગ્રો ન થાય. ફ્રેન્ડ્સ, આ સીડ્સને પણ ગમે તેમ નહીં નખાય. જો તમને પિક્ચરમાં તમે જોવ છો આ રીતે સીડ્સને એકદમ પ્રોપરલી ડિસ્ટન્સ સાથે એને નાખવામાં આવે છે, જેથી એમાંથી જે પ્લાન્ટ ગ્રો થાય તો તે એકદમ પ્રોપરલી બરાબર ગ્રો થાય. નહીં તો શું થાય, જો આપણે ગમે તેમ સીડ્સ નાખીએ તો એ ગમે તેમ જ તે પ્લાન્ટ ગ્રો થાય છે, તો તેના ફાધર્સ તેને ના પાડે છે. એક એક સીડ્સને પ્રોપર ડિસ્ટન્સ સાથે જ નાખવામાં આવે છે. એટલે ફાધર કહે છે કે તું થોડો બિગ થઈ જાય, તું થોડો મોટો થઈ જાય, પછી તું મને આ વર્ક કરવા માટે તું મને હેલ્પ કરી શકે છે. એટલે ફ્રેન્ડ્સ, પ્લાન્ટને ગ્રો કરવા માટે એકદમ ઇઝી નથી. ફિલ્ડમાં કોઈપણ વસ્તુ ગ્રો કરવા માટે એકદમ હાર્ડ છે, એકદમ ઇઝી નથી. તેને એકદમ પ્રોપરલી એકદમ વ્યવસ્થિત પ્રોપરલી એની અંદર સીડ્સને નાખવું પડે છે, જેથી તે પ્લાન્ટ બરાબર ગ્રો થાય છે. પડી ગઈ સમજ?